કે બહુ સરસ વિનાની વાર્તા છે. સંસ્કૃતમાં આપણે એનું વાંચન અને એના શબ્દનો ભાવાર્થ સમજશું. ત્યાર પછી એ પાઠનું જે સારાંશ શું કહેવા માંગે છે એ આપણે સમજશું. બરોબર છે? ઓકે, તો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ ટિપ્પણી, જે શબ્દ આપેલા હોય છે આપણને એના અર્થ આપણે સમજી લઈએ તો આખો પાઠ છે એ આપણે સમજી સરળતા રહે. શસક એવું કંઈક નામ આપ્યું છે આપણને અહીંયા, બરોબર છે? અહીંયા દેખાય છે આ બધામાં આપી એક વાત કરવામાં આવે છે. તો શસક એટલે કે સસલો, પદ્ધતિ મીન્સ કે પડે છે, ભીત એટલે કે ડરેલો, ભવતી એટલે કે ખાય છે, શૃંગાર એટલે કે શિયાળ, આગચ્છતી એટલે કે આવે છે, વધતી એટલે કે બોલે છે, ધાવતું એટલે કે દોડો, અનુધાવતું એટલે પાછળ દોડો. જો ધાવતું એટલે દોડવાનું કહે છે, અનુ લગાડી લીધું છે એટલે શું કહે છે તો કે પાછળ દોડવાનું કહે છે. ત્યારબાદ પ્રથમ એટલે કે શા માટે, કૃત એટલે કે ક્યાં, અને કિમોપી એટલે કાંઈ પણ નહીં, પલાયન એટલે ભાગી જવું. શરૂઆત કરી છે પાઠની, પાઠ નામ જ એવું છે આકાશ પદ્ધતિ. શું કહે છે? આપણું નામ જ કહે કે છે કે આકાશ પદ્ધતિ, જે પર્ણ જે છે જે પડે છે એવું છે, ડર લાગે છે તો આકાશમાં જે આગ છે ફાટ્યું હોય, તૂટ્યું હોય એવો કંઈક આપણો અર્થ થાય છે. તો ફરીવાર આપણે જોઈએ છીએ ભાષા તર આપણે સાથે કરતા જઈએ છીએ, શીખીએ છીએ, લખતા જાઓ. તમારી બુક્સ માટે કાઢવાનો સમય છે ફક્ત 10 સેકન્ડ, તો બુક્સ નીકળી જશે. તો પહેલાં બુક્સ કાઢી લઈએ, એ પણ તમને સમજાશે. ચાલો, એક વનમ હશતિ, એ જંગલ છે, વનમ એટલે કે જંગલ. તત્ર શશક નિવસંતિ, તત્ર એટલે કે ત્યાં, શશક એટલે કે સસલું, નિવસંતિ એટલે રહે છે. એક જંગલ છે ત્યાં સસલું રહે છે, શશક શયનમાંથી સસલું સૂવે છે, અથવા સસલું સૂતું હતું. બરોબર છે? આગળ વધીએ છીએ. પર્ણ પદ્ધતિ, પાંદડું જે છે એ પડે છે, શશક ભીત ભવતી, સસલું ભીત મીન્સ કે ડરેલો, તો સસલું ડરી જાય છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. પરિવાર રિપીટ કરતી જવું, જેથી તમારે લખવું હોય તો લખી શકો, સમય પણ મળી શકે છે તમને. એક જંગલ છે ત્યાં સસલું રહે છે, સસલું સુવેલું છે અથવા સૂતું છે. બરોબર છે? સસલું શયન કરે છે, સસલું સૂતું છે. ઓકે, આગળ વધો. પાંદડું પડે છે, સસલું ડરી જાય છે. સસક ધાવતી એટલે સસલું શું છે, મેં પહેલા કીધું ધાવતી એટલે કે દોડવું, સસલાભાઈ શું કરે છે એટલે કે દોડે છે. શૃંગાર આગચ્છતિ, શૃંગાર મીન્સ શિયાળ, આગચ્છતિ મીન્સ કે આવે છે, તો શિયાળભાઈ આવે છે. ત્યાર પછી જો તમારા પહેલા જ પેજ ઉપર ચોથો શ્લોક આ વાત કરવામાં આવી છે, બધા તમે લખેલા છે, એની સાથે તમારે પણ સાથે મનમાં સમજતું જઈને બોલતું જવાનું છે. શશક પદ્ધતિ, શશક એટલે કોણ, સસલું, પદ્ધતિ એટલે કે બોલે છે. શૃંગાર ભ્રાતા એટલે શૃંગાર ભ્રાતા મીન્સ કે ભાઈ, શૃંગાર ભાઈ એટલે કે શિયાળ ભાઈ, દોડો શું કે છે, ધાવતી એટલે કે દોડો. આકાશ પદ્ધતિ એટલે કે આકાશ પડે છે. સસક ધાવતી એટલે સસક એટલે કે સસલું દોડે છે. શૃંગાર અનુધાવતું, શિયાળભાઈ પણ પાછળ દોડે છે. ત્યારબાદ કોણ મળે છે તો કે વાનર. આગચ્છતિ કોણ આવે છે કે વાંદરાભાઈ આવે છે. સસક વધતિ કોણ બોલે છે, સસલું શું બોલે છે તો કે વાનર ભ્રાતા એટલે કે વાંદરાભાઈ, ધાવતું એટલે કે દોડો, આકાશ પડે છે. રિપીટ જોડે છે એ જ પેજ ઉપર, હું ફક્ત ભાષાંતર કરું છું, તમે જોજો. એક જંગલ છે ત્યાં સસલું રહે છે, સસલું સૂતું છે. નેક્સ્ટ પાંદડું પડે છે, સસલું ડરી જાય છે. પછી સસક એટલે કે સસલું દોડે છે, શિયાળભાઈ આવે છે. નેક્સ્ટ સસલું
હશે. સમજાય છે? નિરાદી પાઠનું ભાષાંતર કરો. નેક્સ્ટ પેજ, પેજ નંબર 7 ઉપર જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં એમ કહેવામાં આવ્યું છે કે ભીત સસુક ધરાવતી, ભીત એટલે કે ડરેલું સસલું દોડે છે, ડરેલું સસલું દોડે છે. ત્યારબાદ શૃંગાર અનુધાવતી એટલે કે શિયાળભાઈ પણ અનુધાવતીની પાછળ દોડે છે. વાનરભાઈ ઓકે, વાનરભાઈ પણ એની સાથે દોડે છે. બરાબર. સિંહ આગચ્છતી કોણાને છે, ઓ સિંહ, સિંહ આવે છે, ઓ સિંહ વધતે એટલે સિંહ બોલે છે. કિંમત ભાવશે તમે બધા ક્યાં દોડો છો? ફરી વાત કરે છે કે ગળેલું સસલું છે એ દોડે છે. શૃંગારભાઈ પણ એની પાછળ દોડે છે. વાનરભાઈ પણ એની સાથે પાછળ દોડે છે. સિંહ આવે છે, સિંહ બોલે છે કે તિમરી તો બધા ક્યાં ભાવશે એટલે જાઓ છો. સસલું વધતી કોણ બોલે છે? આ સસલાભાઈ બહુ કરી સસલાભાઈ બોલે છે કે સિંહ ભાઈ દોડો. આકાશ પડતી તો કે આકાશ પડે છે. સિંહ પડતી એટલે સિંહ પણ બોલે ને, બધા બોલે છે. જો શિયાળભાઈ બોલ્યા, વાનરભાઈ બોલ્યા તો હવે સિંહભાઈ થોડા બાકી રહે તો શું કે છે? સિંહ પડતી એટલે સિંહ પણ બોલે છે. આકાશ પડતી એટલે કે આકાશ પડે છે તો કે કૃતપતિ, કૃત એટલે કે ક્યાં પડે છે. આપણે કોઈ વાત કરતા હોય લોકો કરો એટલે કે ક્યાં, શું, કેમ, કેવી રીતે, ક્યારે, આપણા બધા પ્રશ્ન મૂકી તો સિંહભાઈ પણ એમ કહે છે કે કૃત પદ્ધતિ એટલે ક્યાં પડે છે તો કે છે સસલ બચત એટલે સસલ કે છે બચત એટલે કે સસલું જાય છે. સિંહ અપી સહ બચતી, સિંહ પણ તેની સાથે જાય છે. સસલ વૃક્ષ સમીપ, સસલું જે છે વૃક્ષની પાસે આવે છે. આ બચતી એટલે કે આવે છે અને સિંહને સિંહ બોલે છે કૃત પદ્ધતિ આકાશ ક્યાં પડ્યું છે. આકાશ સસક કિંમતી ન બદલતું, સસનું કાંઈ પણ બોલતું નથી. સહ હસતી, સિંહ શું કરે છે? સિંહ હસતે રહે. સિંહભાઈ શું કરે છે? હસે છે. પાઠ તમને સરસ રીતે સમજાવવાનો છે. નિરાતે ભાષાંતર લખી લેવાનું છે, સાથે સાથે પીડીએફ તમને મળી જશે. જેમ જેમ પાઠ સમજતા જાઓ એમ તમારી શ્વાસ સાથે રાખજો, પાઠ્યપુસ્તક સમજવાને રાખજો, જેથી તમારું કોઈ પણ વસ્તુનું ભારણ છે વધારે થાય નહીં અને સરસ રીતે સમજાય. ઓકે, થેન્ક યુ.